ખોલીવા પ્રસંગ એ જગન્નાથ શ્રીમંદિર જગન્નાથ પરિચાલના સમિતિ એ કેવળ એ સુપારિશ કરીબે આપણ દેખંતુ 1952 મસિયારુ સ્વતંત્ર આઈની કરી જગન્નાથ પરિચાલના ને ગ્રહણ કલે રાજ્ય સરકાર તો રાજ્ય સરકાર સંપૂર્ણ રૂપે એ નિષ્પત્તિ રાજ્ય સરકારંકર હવા દરકાર બોલી આમે સમસ્તે જાણીચે ગજપતિ મહારાજ હોઉંચંતિ આસ્થાર પ્રતીક સે હોઉંચંતિ જગન્નાથંકર પ્રથમ સેવક પરિચાલના સમિતિર અધ્યક્ષ ભાવરે તાંકર દાયિત્વ અછે કિંતુ રત્ન ભંડાર ખોલિવાર નિષ્પત્તિ રાજ્ય સરકારંકર ગજપતિ મહારાજ કેવળ પરિચાલના સમિતિ સુપારિશ કરિવાર દાયિત્વ તાંકર પાખરે અછે તો સે દૃષ્ટિરુ જગન્નાથ હોઉંચંતિ એ પબ્લિક ડ્યુટીઝ સર્વસાધારણક દેવતા જેતેબેળે સ્વતંત્ર આઈન કરી ગજપતિંક હાથરૂ ક્ષમતા નેલે સરકાર સંપૂર્ણ રૂપે દાયી એ નિષ્પત્તિ ગ્રહણ કરવા માન્યવર હાઇકોર્ટ મધ્ય નિર્દેશ દેલે જે પરિચાલના સમિતિ સુપારિશ કલે હાઇકોર્ટર જજ હતું સુપ્રીમ કોર્ટર જજ હતું રિટાયર્ડ હતું કે જ્યાં કરતું સરકારંકર સે વિષય એવં પરિચાલના સમિતિ મધ્ય સે અનુસારે અગસ્ટ 4 તારીખરૂ સે સુપારિશ કરી રાજ્ય સરકાર રાજ્ય સરકાર તો કર્ણપાત કરુના આર કારણ કણ એ કમિટિ ગઠન નહવા ફળરે એ આર અર્થ હાઇકોર્ટકુ મધ્ય અમાન્ય કરુંત દ્વિતીયરે કોટી કોટી શ્રદ્ધાળુંકર મન ભીતરે સંદેહ સૃષ્ટિ હોઉચી જે રત્ન ભંડારરે આઉ 45 વર્ષ ધરી રત્ન ભંડાર ખોલા નહવા ફળરે આ સુરક્ષિત નહીં કે ડુપ્લિકેટ ચાબી મળી કમિશન બસીચી કમિશન કથા મધ્ય સર્વસાધારણકુ જણા જાઇ નહીં તો એથીરે સંદેહ જેતેબેળે સૃષ્ટિ હેઇચી વિરાટ પહાડ આકારરે મોર પ્રશ્ન જે સરકાર કાહીંકી એ નિષ્પત્તિ નહુંનાંતી ખોલુંનાંતી એ કોણ ખોલી દેલે સરકારંક ઉપરે પહાડ ખસી પડિબો કે એ તો લાગુચી સેઇભળી કમિટી ગઠન કરા પરે મધ્ય આઉ તાર પદ્ધતિ અછે જેઉભળી ભાવરે 1978 મસીહારે એ ગણતિ કરવાપી ઇન્વેન્ટરી બનૈવાપી 70 દિન લાગી એ જો પ્રક્રિયા અછી સે પ્રક્રિયા શરૂઆત કાંઈ કરુના એ તો બદ્ધમૂળ ધારણા સૃષ્ટિ હોઉચી બધે રત્નભંડાર ખાલી હોઈ વર્તમાન જેઉભળી ભાવરે હાઇકોર્ટંકર જે નિર્જાસ થિલા સેતિરે સુરક્ષા બાબદરે એએસઆઈ સંપૂર્ણ ભાવરે તાર સુરક્ષાર દાયિત્વ એવં હાઇકોર્ટ નિર્દેશ દેઇથિલે 2018 મસીહારે એપ્રિલ 4 તારીખ દિન સેઇ નિર્દેશ અનુસારે એએસઆઈ જઈથિલા એવં જેઉદિન ડુપ્લિકેટ ચાબી મળિલા બોલી ઘોષણા હેલા જાણિલે ચાબી નહીં ડુપ્લિકેટ જાણે તાલા સેઠી ચાબી પાખરે નહીં એ સંદેહકુ જનસાધારણક મન ભીતરે વ્યાપક માત્રારે સૃષ્ટિ કરુચે તો ગતકાલી જેઉ 2 દિન ધરી જેઉ ગણમાધ્યમરે જેઉ કથા આસિલા મુખ્ય પ્રશાસક કહુંચંતિ જે એ વિષય ગઠન કરાયાઇ નહીં કમિટી તા માને રાજ્ય સરકાર ગઠન કરી નહાંતી સુપારિશ હેઇચી પરિચાલના સમિતિ દેઇચંતિ અગસ્ટ 4 તારીખરૂ આમે ગજપતિંકુ ભેટીલુ ગજપતિ મધ્ય સેઇ કથા આમકુ કહીલે જે સરકાર કરીબે સરકાર કમિટી કરિવાર જેઉ ના દેઇકી કરે ના કોણ ઓડિશારે કોણ કાહાકુ કોણસી જજકુ વિશ્વાસ કરુનાંતિ સુપ્રીમ કોર્ટર કોણ કઈ જજ નહાંતિ તથાપી બી આમે કહીલુ જે એમાને અછંતિ આપણ દેખ કો કરંતુ તમને કાહા ઉપરે વિશ્વાસ નહીં ઓડિયા લોકંકુ ઉપરે વિશ્વાસ નહીં જે એ કમિટીટી હવાપી 5 જણ કરંતુ 6 જણ કરંતુ 10 જણ કરંતુ સરકારંકર સે સર્વક્ષમતા અછી રત્નમંડા ખોલિવા દરકાર હાઇકોર્ટક નિર્દેશ અછી ગોટે હવા દરકાર તો સે કથા ન કરી એએસઆઇ કહુચી સે લેજર સ્કાનિંગ કરિવ અરે લેજર સ્કાનિંગ કરિવ ભીતર રત્નમંડાર ખોલિવાર કથા અછી તુમે કહુચ જે કરી ના તુમે ગજપતિંક એ જો જન અસંતોષ રહુચી હું તો ભાવુચી એ ગોટે યોજનાબદ્ધ ષડ્યંત્ર હેઇચી ન ખોલવાપી જ્યાફળરે
କେବେ ତ କୌଣସି ସମୟରେ ଗଜପତିଙ୍କୁ ଏ କାର୍ଯ୍ୟରେ ଇନଭଲ୍ଭ କରାଯାଇନି। ପରିକ୍ରମା ସମ୍ପନ୍ନ କରିବା ରାଜ୍ୟ ସରକାର ସବୁବେଳେ ରାଜ୍ୟ ସରକାରଙ୍କ ପଦାଧିକାରୀ ମାନେ ଅଧିକାରୀ ମାନେ ରିଭ୍ୟୁ କରନ୍ତି, ଗଜପତିଙ୍କୁ କେବେ ଇନଭଲ୍ଭ କରିନାହାନ୍ତି, ଆମେ ଦେଖିଛୁ ଗଣମାଧ୍ୟମରେ ଦେଖିଛୁ। କିନ୍ତୁ ଏ ଜନ ଅସନ୍ତୋଷକୁ ଚାପିବା ପାଇଁ ମୁଁ ଭାବୁଛି ରତ୍ନଭଣ୍ଡାରର ଇଏ ଗଜପତିଙ୍କ ମୁହଁରୁ ଯଜ୍ଞ କରିବା ଏବଂ ପରିକ୍ରମା ଜଗନ୍ନାଥ ପ୍ରକଳ୍ପର ଉଦ୍ଘାଟନ କରିବା ବିଷୟ ବୋଧେ ଗଜପତିଙ୍କ ମୁହଁରୁ କହିଛନ୍ତି, ଇଏ ଗୋଟେ ଯୋଜନାବଦ୍ଧ ଅଛି। ଏଥିରେ ମୋର ନିବେଦନ ସରକାରଙ୍କୁ ଯେ କମିଟି ଗଠନ ପ୍ରକ୍ରିୟା ବହୁତ ଦିନ ଅଛି, ତ କମିଟି ଗଠନ କରନ୍ତୁ ଏବଂ ଲୋକଙ୍କ ମନରୁ ସନ୍ଦେହ ଦୂର କରନ୍ତୁ। ଏ ଯଜ୍ଞ ଆଉ ମାନେ ପରିକ୍ରମା ଉଦ୍ଘାଟନ ପୂର୍ବରୁ ରତ୍ନଭଣ୍ଡାର ଖୋଲନ୍ତୁ, ଇଏ ମୁଁ ସରକାରଙ୍କୁ ଏ ନିବେଦନ କରୁଛି। ଆପଣ ଆମର ଦାବି ଥିଲା ରତ୍ନଭଣ୍ଡାର ଖୋଲିବା। 2017 ମସିହାରୁ ଭାରତୀୟ ଜନତା ପାର୍ଟି ଯେତେବେଳେ ଚାବି 2018ରୁ ଯେତେବେଳେ ଚାବି ହଜିଲା ଏବଂ ଖୋଲା ହେଲା ନାହିଁ, 45 ବର୍ଷ ଧରି ଖୋଲା ହେଲା ନାହିଁ। ସୁରକ୍ଷା ଗୋଟେ ପାର୍ଟ, ସେ ଏଏସ୍ଆଇ ନେଇଛି, ଏଏସ୍ଆଇ ମଧ୍ୟ ଆଫିଡେଭିଟ୍ ଦେଇଛି ହାଇକୋର୍ଟରେ, ରାଜ୍ୟ ସରକାର ସେ କଥା ଜାଣିଛନ୍ତି, ତେଣୁ ଏଏସ୍ଆଇ ତା'ର ସୁରକ୍ଷା ବାବଦରେ ହାଇକୋର୍ଟ କିଛି କହିନାହାନ୍ତି। ସୁରକ୍ଷା ତ ଏଏସ୍ଆଇ ଦେଇଛି ଆଫିଡେଭିଟ୍ ଯେ ଆମେ ଅସୁରକ୍ଷିତ ଅଛି, ନିହାତି ହେବା ଦରକାର ସୁରକ୍ଷା, ତେଣୁ ତାଙ୍କର ଟେକ୍ନୋଲୋଜିକାଲ ବିଷୟ ଅଛି, ସେ ଟେକ୍ନୋଲୋଜିକାଲ କମିଟି ଫମିଟି କରିବେ, ସେଥିରେ ପାର୍ଟରେ ମୁଁ ଯାଉନି। ଦ୍ୱିତୀୟ ପାର୍ଟ ହାଇକୋର୍ଟ ଯେଉଁ କହିଛି, ପରିଚାଳନା ସମିତି ଜଣେ ଉଚ୍ଚ ନ୍ୟାୟାଳୟର ହାଇକୋର୍ଟର ରିଟାୟାର୍ଡ ଜଷ୍ଟିସ୍ ହୁଅନ୍ତୁ, ସୁପ୍ରିମକୋର୍ଟର ହୁଅନ୍ତୁ, ତାଙ୍କ ନେତୃତ୍ୱରେ କମିଟି ଗଠନ ହେଉ। କମିଟି କାହିଁ ଗଠନ ହେଉନାହିଁ, ଏଇଟା ହେଉଛି ମୌଳିକ ପ୍ରଶ୍ନ। ତେଣୁ ମୋର ନିବେଦନ, ଏଇ ଯେଉଁ ପରିକ୍ରମା ଉଦ୍ଘାଟନ ଏବଂ ଯଜ୍ଞ ହେବ ଆମର ତ ନାହିଁ, ଆମେ ଖୁସି, ଏଥିରେ ହଉ, ଆମ ବିଧି ସନାତନର ବୈଦିକ ନୀତିରେ ଏସବୁ କଥା ହଉ, ଆସ୍ଥା ବିଶ୍ୱାସ ଆମର ଅଛି, କିନ୍ତୁ ତା ପୂର୍ବରୁ ରତ୍ନଭଣ୍ଡାର ଖୋଲନ୍ତୁ ଆଉ କମିଟି ଗଠନ କରି ତାର ପ୍ରକ୍ରିୟା ଆରମ୍ଭ କରନ୍ତୁ। କମିଟି ଗଠନ କରିବା ପାଇଁ ମୁଁ ନିବେଦନ କରୁଛି, କମିଟି ଗଠନ କରିବା ପାଇଁ ମାନେ ଇଏ ଦେଇଛନ୍ତି, ହାଇକୋର୍ଟ ନିର୍ଦ୍ଦେଶ ଦେଇଛନ୍ତି, ହାଇକୋର୍ଟର ନିର୍ଦ୍ଦେଶକୁ ଅବମାନନା କରୁଛନ୍ତି। ଅଗଷ୍ଟ 4 ତାରିଖରୁ ପରିଚାଳନା ସମିତି ରାଜ୍ୟ ସରକାରଙ୍କୁ ସୁପାରିଶ କରିସାରିଥିଲେ ମଧ୍ୟ କରୁଛନ୍ତି, ଇଏ ଆର ଅର୍ଥ ହାଇକୋର୍ଟକୁ ମଧ୍ୟ ଉପେକ୍ଷା କରୁଛନ୍ତି, ଇଏ ହେଉଛି ସରକାରର ମାନସିକତା। ଆମେ ଯିବୁ ବାଧ୍ୟ, ଆମ ପାଖରେ ଆଉ କ'ଣ ଫୋରମ୍ ଅଛି? କିନ୍ତୁ ଏ ଯେଉଁ ସନ୍ଦେହ ସୃଷ୍ଟି କରୁଛି, ଯେଉଁ ସନ୍ଦେହ ସୃଷ୍ଟି କରୁଛି, କାହିଁକି କମିଟି ଗଠନ ହେଉନାହିଁ, କାହିଁକି କମିଟିଟା କ'ଣ ଗଠନ ହେବନି? ଓଡ଼ିଆ ଲୋକଙ୍କୁ କାହାର ବିଶ୍ୱାସ ନାହିଁ, ଆମର ଏଠି କାହାକୁ ବିଶ୍ୱାସ ନାହିଁ ରାଜ୍ୟ ସରକାରଙ୍କର? ଇଏ କେଉଁଠୁ ଆମେରିକାରୁ ଆଣିବେ ନା କେଉଁଠୁ ୟୁଏନ୍କୁ ମାଗିବେ? ବିଶ୍ୱସ୍ତରୀୟ କମିଟି କରିବେ କି? ଧନ୍ୟବାଦ। ଯଦି ଆପଣଙ୍କୁ ଆମ ଭିଡ଼ିଓଟି ଭଲ ଲାଗିଲା ତେବେ ଆମ ଚ୍ୟାନେଲକୁ ଲାଇକ୍, ଶେୟାର ଓ ସବସ୍କ୍ରାଇବ୍ କରିବାକୁ ଜମା ବି ଭୁଲନ୍ତୁ ନାହିଁ।